હાલ સવારે અને રાત્રે શિયાળો અને દિવસ દરમિયાન ઉનાળા જેવો અનુભવ થાય છે. આથી મિશ્ર વાતાવરણને કારણે રોગચાળો સતત વકરી રહ્યો છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો હાલ જોવા મળી રહી છે. છેલ્લા થોડા સમયમાં ઝાડા ઉલટી અને ડેન્ગીના કેસોમાં નોંધપાત્ર વધારો થતાં સિવિલ અધિક્ષકે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. સિવિલ હોસ્પિટલ સિવાય શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ ખાનગી ક્લિનિકોમાં પણ દર્દીઓની લાંબી લાઇનો જોવા મળી રહી છે. લાંબા સમય બાદ મહાનગરપાલિકાના ચોપડે વિવિધ રોગોના 1695 કેસ નોંધાયા છે, જેમાં શરદી ઉધરસના 1263 કેસ, ઝાડા ઉલટીના 256, સામાન્ય તાવના 173 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગી, મેલેરિયા અને ચિકનગુનિયાના પણ વધુ 1-1 કેસ સામે આવ્યા છે. અન્ય ખાનગી હોસ્પિટલો તેમજ નાના મોટા ક્લિનિકમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા ઘણી વધુ છે, ત્યારે લોકો સાવચેતી રાખે તે ખાસ જરૂરી છે. એટલે સિવિલ હોસ્પિટલ રાજકોટ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે, એટલે કોઈ પણ પરિસ્થિતિ માટે આ તૈયાર હોય. એટલે અત્યારે જે પરિસ્થિતિ છે, આપના આંકડા મુજબ જોઈએ તો લાસ્ટ યરથી ગત વર્ષથી સરખામણી કરીએ તો એવું લાગે છે કે એટલું બધું અત્યારે ઇન્ક્રીઝ નથી. એટલે લાસ્ટ યરનું ડિસેમ્બર અને જનવરી અને અત્યારે ડિસેમ્બર અને જનવરીનું સરખામણી કરીએ તો એટલું બધું ઇન્ક્રીઝ નથી થયું. પણ સ્પેસિફિક આપનું રોગવાઇઝ ડિઝીઝવાઇઝ જોઈએ તો સૌથી વધારે ઝાડા ઉલટીની કેસ વધ્યું છે, એટલે ગેસ્ટ જેને મેડિકલ ભાષામાં ગેસ્ટ્રો ઇન્ટેરાઇટિસ કહેવાય. પણ સૌથી સારા સમાચાર આમાં એવી રીતે છે કે આ પણ એટલું બધું ઇન્ડોર નથી થતું, દાખલ નથી થતું, આ બધું આઉટડોર ઉપર આવે છે. પાંચ દિવસ માટે દવા આપીએ છીએ અને પછી આમાં મટી જાય, એટલે એવી રીતે છે. પછી બીજા જોઈએ તો જે આપણું કહીએ કે તાવ અને ઉધરસ, જેનું મેડિકલ ભાષામાં એક્યુટ રિસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન કહેવાય, આ છે. પછી ડેન્ગ્યુનું કેસ થોડું વધ્યું છે, ચિકનગુનિયાનું કેસ એટલું બધું વધ્યું નથી. પણ ડેન્ગ્યુનું કેસની વાત જ્યાં સુધી છે, આ પણ આઉટડોર બેસિસ છે, એટલે દર્દી આવે, 5 દિવસનું દવા આપે અને પછી મટી જાય. એટલે અત્યારે કોઈ ચિંતાની વાત નથી. તો પણ હું બધાને અપીલ કરું છું કે અત્યારે જે થોડું મિશ્રિત વાતાવરણ છે, મિશ્રિત ક્યારે શિયાળો ક્યારે ઉનાળો એવી રીતે લાગે તો અને ક્યારે વાદળ જેવી વાતાવરણ હોય તો ત્યારે આપનું થોડું સાવચેતી રાખવાનું છે. ખાસ કરીને જે 5 વર્ષથી જે ઓછા બાલક છે અને 60 વર્ષથી વધારે વહેવાલું છે અને ખાસ કરીને પ્રેગ્નન્ટ મહિલા છે, આનું થોડું કેર રાખીએ અને થોડું ગરમ પાણીની સેવન કરીએ. સવારે જોગિંગમાં જઈએ તો ખાસ કરીને જે 60 વર્ષથી વધારે છે આનું થોડું મોટું સ્લીપવાળું કપડો અને સ્વેટર પહેરીને જાય તો અત્યારે કંઈ મુશ્કેલ નહીં થાય.